નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે હાયપર કોન્જ્યુગેશન અને તેની ઉપયોગિતાની ચર્ચા કરીશું. મિત્રો, જુદી જુદી ઇલેક્ટ્રોનિક અસર પૈકી સંસ્પંદનમાં આપણે જોઈ ગયા કે જ્યારે પ્રણાલીમાં બધા જ કાર્બન પરમાણુ સંયોજનમાં બધા જ કાર્બન પરમાણુ sp2 સંકૃત હોય ત્યારે એકબીજાને સમાંતર રહેલી પી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થાય છે. એટલે કે જો પી કક્ષકો એકબીજાને સમાંતર હોય તો તેમાં ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન શક્ય છે. પરંતુ એકબીજાને સમાંતર ન હોય તેવી sp3 સંકર કક્ષક અને પી કક્ષકો વચ્ચે ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન શક્ય છે, તો હા. અને આ સિગ્મા ઇલેક્ટ્રોનના પી કક્ષકોમાં ડીલોકલાઇઝેશનને હાઇપર કોન્જ્યુગેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હાઇપર કોન્જ્યુગેશનમાં સિગ્મા ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન વિસ્થાનીકરણ થાય છે. આમ હાઇપર કોન્જ્યુગેશન એ સિગ્મા ઇલેક્ટ્રોનના ડીલોકલાઇઝેશનની ઘટના છે. આલ્કાઇલ સમૂહમાં હાઇડ્રોજન કરતો કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે. આમ પ્લસ આઈ અસર અનુસાર આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસરનો ક્રમ આ પ્રમાણે જોવા મળે છે, જેમાં મિથાઇલ સમૂહ કરતો ઇથાઇલ સમૂહ, તેના કરતો આઇસોપ્રોપાઇલ સમૂહ અને તેના કરતો તૃતીય બ્યુટાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર વધુ જોવા મળે છે. એટલે કે અહીં કાર્બન મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ તેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવા સાથે ઇલેક્ટ્રોન દાતા અસરનો ક્રમ વધે છે, એટલે કે ઇલેક્ટ્રોન દાતા અસર વધે છે. પરંતુ નાથન અને બેકર નામના વૈજ્ઞાનિકોએ બેન્ઝાઇલ બ્રોમાઇડના પેરા આલ્કાઇલ વિસ્થાપિત સંયોજનની પિરિડિન સાથે એસિટોનમાં પ્રક્રિયાઓના વેગનો અભ્યાસ કર્યો. તેને આલ્કાઇલ સમૂહ તરીકે જુદા જુદા આલ્કાઇલ સમૂહ લીધા અને પ્રક્રિયાના વેગનો અભ્યાસ કર્યો ત્યારે આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર વધતો પ્રક્રિયાનો વેગ વધવો જોઈએ. પરંતુ અહીં પરિણામો પ્લસ આઈ અસર કરતો તદ્દન ઉલટા જોવા મળે. એટલે કે CH3 સમૂહ જ્યારે હાજર હોય ત્યારે વિસ્થાપન પ્રક્રિયા સૌથી ધીમી થવી જોઈએ અને તૃતીય બ્યુટાઇલ સમૂહની હાજરી હોય ત્યારે વિસ્થાપન પ્રક્રિયા સૌથી ઝડપી થવી જોઈએ. પરંતુ અહીં મિથાઇલ સમૂહની હાજરીમાં પ્રક્રિયા સૌથી ઝડપી જોવા મળી, જ્યારે તૃતીય બ્યુટાઇલ સમૂહની હાજરીમાં પ્રક્રિયાનો વેગ સૌથી ઓછો જોવા મળ્યો. એટલે કે અપેક્ષા કરતા તદ્દન વિરુદ્ધ પરિણામો મળ્યા. એટલે કે આ પ્રક્રિયા અનુસાર આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસરનો ક્રમ પ્લસ આઈ અસર કરતા તદ્દન વિરુદ્ધ જોવા મળે છે. પરિણામે તેમણે જણાવ્યું કે આલ્કાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર માટે
प्लस आई असर उपरांत अन्य कोई परिबळ पण जवाबदार हशे, एटले के बीजी कोई असर ने लीधे पण अल्काइल समूह इलेक्ट्रॉन दाता समूह तरीके वर्तो हशे। तो ज्यारे sp2 संकृत कार्बन होय अने sp2 संकृत कार्बन नी पी कक्षक ए इलेक्ट्रॉन थी संपूर्ण भरायेल ना होय अने तेनी नजीक नो कार्बन जे sp3 संकृत कार्बन छे अने आ बन्ने कार्बन वच्चे सिंगल बंद होवाथी मुक्त ब्रह्मण जोवा मळे छे अने ज्यारे मुक्त ब्रह्मण ने लीधे sp3 संकर कक्षक अने पी कक्षको एक बीजानी नजीक आवे छे त्यारे तेमना वच्चे संयुग्मन थाय छे अने sp3 संकृत कक्षक में रहेला कार्बन हाइड्रोजन सिग्मा बंधनुं डीलोकलाइजेशन थाय छे अने हाइपर कंज्युगेशन नी घटना जोवा मळे छे। आम एक बीजाने समांतर नथी तेवी sp3 संकर कक्षक अने पी कक्षको वच्चे ओवरलेपिंग ए कार्बन कार्बन मुक्त ब्रह्मण ने लीधे ज्यारे sp3 संकर कक्षको एकबीजाने नजीक आवे छे त्यारे आ sp3 संकर कक्षक अने पी कक्षक वच्चे ओवरलेपिंग थाय छे अने आ प्रकारना संयुग्मन ने कंज्युगेशन ने हाइपर कंज्युगेशन तरीके ओळखवामां आवे छे। हाइपर कंज्युगेशन माटेनी आवश्यक शरतो जोईए। तो तेनी अंदर एवा अणुओं में हाइपर कंज्युगेशन जोवा मळे छे के जेमा sp2 कार्बन होय, एटले के तेमा एक मुक्त पी कक्षक होय। आवा sp2 संकृत कार्बन sp2 संकृत कार्बन नी नजीक नो कार्बन एटले के अल्फा कार्बन ए sp3 संकृत होय अने आ sp3 संकृत कार्बन उपर ओछा में ओछो एक हाइड्रोजन परमाणु होय तो CH कार्बन हाइड्रोजन सिग्मा बंधनी sp3 संकर कक्षक अने पी कक्षक वच्चे ओवरलेपिंग थाय छे। आम अहीं आवश्यक शरतोमां तो एवा अणुओं हाइपर कंज्युगेशन नी घटना जोवा मळे छे के जे अणुमां sp2 कार्बन होय अने तेमां पी कक्षक इलेक्ट्रॉन थी संपूर्ण भरायेल ना होय, पी कक्षक खाली होय अथवा अर्धपूर्ण भरायेल होय, एटले के पी कक्षक में एक इलेक्ट्रॉन होय अने तेवी पी कक्षक नी नजीक नो कार्बन एटले के sp2 कार्बन नी नजीक नो कार्बन अल्फा कार्बन ए sp3 संकृत होय अने sp3 संकृत कार्बन अल्फा कार्बन उपर ओछा में ओछो एक हाइड्रोजन परमाणु होय तो sp3 पी ओवरलेपिंग जोवा मळे छे अने आ प्रकारना ओवरलेपिंग ने हाइपर कंज्युगेशन तरीके ओळखवामां आवे छे। तो आ प्रकारनी आवश्यक शरत कया अणुओमां जोवा मळे छे तो आल्किन एरिन कार्बोकेशायन अने मुक्त मूलकोमां आ शरतोनुं पालन थाय छे। परिणामे एरिन संयोजनो आल्किन संयोजनो कार्बोकेशायन अने मुक्त मूलकोमां हाइपर कंज्युगेशन नी घटना जोवा मळे छे। कार्बेनायन के जेमा sp2 कार्बन होय परंतु sp2 कार्बन पर रहेल पी कक्षक में बे इलेक्ट्रॉन छे एटले के पी कक्षक इलेक्ट्रॉन थी संपूर्ण भरायेल छे, परिणामे आवा sp2 संकृत कार्बन नी नजीक अल्फा कार्बन sp3 होय अने अल्फा कार्बन पर हाइड्रोजन होय छतां पण पी कक्षक में इलेक्ट्रॉन संपूर्ण भरायेल होवाथी हाइपर कंज्युगेशन जोवा मळतुं नथी, एटले के कार्बेनायन में हाइपर कंज्युगेशन की घटना जोवा मळती नथी। आल्केन संयोजनों के जेमा बधा ज कार्बन sp3 संकृत छे
તેમાં પણ હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળતી નથી અને હાઇપર કોન્જ્યુગેશનની ઘટના એ અણુમાં જોવા મળતી કાયમી અસર છે એટલે કે હાઇપર કોન્જ્યુગેશન એ પરમેનન્ટ ઇફેક્ટ છે. આમ હાઇપર કોન્જ્યુગેશન માટે એસપી ટુ કાર્બન પી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ના હોવી જોઈએ, આલ્ફા કાર્બન એસપી થ્રી સંકૃત હોવું જોઈએ અને ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. હાઇપર કોન્જ્યુગેશનના પ્રકાર જોઈએ તો એમાં પહેલો પ્રકાર કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધનું પાઈ કક્ષક સાથે જે કે પાઈ બોન્ડ સાથે કોન્જ્યુગેશન, સિગ્મા પાઈ કોન્જ્યુગેશન. અને આ પ્રકારનું સિગ્મા પાઈ કોન્જ્યુગેશન એ આલ્કિન અને એરિન સંયોજનોમાં જોવા મળે છે. સૌથી સાદામાં સાદો આલ્કિન ઇથિલિન લઈએ, સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ, તો ઇથિનમાં એસપી ટુ કાર્બન છે પરંતુ એક પણ એસપી થ્રી કાર્બન નથી, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળતી નથી. પ્રોપીન, તો પ્રોપીનમાં બે એસપી ટુ કાર્બન, આ એસપી ટુ કાર્બનની નજીકનો કાર્બન એટલે કે આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બન એ બીજા ત્રણ પરમાણુ સાથે જોડાયેલો છે એટલે કે તે એસપી થ્રી સંકૃત કાર્બન છે અને તેના ઉપર ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે, ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોવો જોઈએ. આમ અહીં ત્રણ હાઇડ્રોજન પરમાણુ હોવાથી પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે. અહીં નાથન અને બેકર ના નામને આધારે આ સનને નાથન બેકર ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. CH3 CH ડબલ બોન્ડ CH CH3 બે sp2 કાર્બન, આ sp2 કાર્બનની નજીકનો કાર્બન આ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, તો બંને sp2 સંકૃત કાર્બનની નજીકના આલ્ફા કાર્બન પરમાણુ હોય, sp3 સંકૃત છે અને દરેક કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે. sp3 સંકૃત કાર્બન, સોરી sp2 સંકૃત કાર્બન, આ sp2 સંકૃત કાર્બનની નજીકનો આ આલ્ફા કાર્બન પરમાણુ, આ sp2 સંકૃત કાર્બનની નજીકનો આ કાર્બન આલ્ફા કાર્બન પરમાણુ, બંને આલ્ફા કાર્બન પરમાણુ sp3 સંકૃત છે, આ આલ્ફા કાર્બન પરમાણુ પર એક પણ હાઇડ્રોજન નથી, પરંતુ બીજા sp2 સંકૃત કાર્બનની નજીકનો આલ્ફા કાર્બન જે sp3 સંકૃત છે તેના ઉપર ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે. અહીં બે એસપી ટુ સંકૃત કાર્બન પૈકી આ એસપી ટુ સંકૃત કાર્બનની નજીકનો કાર્બન આલ્ફા કાર્બન છે જે એસપી થ્રી સંકૃત છે, પરંતુ તેના ઉપર એક પણ હાઇડ્રોજન પરમાણુ નથી, જ્યારે આ એસપી ટુ સંકૃત કાર્બનની નજીક એસપી થ્રી સંકૃત કાર્બન નથી. આમ અહીં એસપી ટુ સંકૃત કાર્બન, આલ્ફા કાર્બન એસપી થ્રી સંકૃત છે, પરંતુ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોવાથી તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળતી નથી. બીજો પ્રકાર સિગ્મા સીએચ પી એમ્પ્ટી કોન્જ્યુગેશન, સિગ્મા સીએચ બંધનું ખાલી પી કક્ષક સાથેનું કોન્જ્યુગેશન
અને આ પ્રકારનું સિગ્મા પી કોન્જ્યુગેશન એ કાર્બોકેશનમાં જોવા મળશે, એટલે કે એવા કાર્બનિક સંયોજનો કે જેમાં ધન ભારિત કાર્બન હોય આવા કાર્બોકેશનમાં સિગ્મા પી એમ ટી કોન્જ્યુગેશન જોવા મળે છે. કારણ કે કાર્બોકેશનમાં ધન ભારિત કાર્બન એસપી ટુ સંકૃત છે અને આ એસપી ટુ સંકૃત કાર્બન ઉપર રહેલ પી કક્ષક એ ખાલી કક્ષક છે. તો સાદામાં સાદું આપણે લઈએ મિથાઇલ કાર્બોકેશન, તો મિથાઇલ કાર્બોકેશનમાં કાર્બન પરમાણુ એસપી ટુ સંકૃત છે, પરંતુ તેની નજીક કોઈ એસપી થ્રી સંકૃત કાર્બન નથી અને પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળતી નથી. CH3 CH2 પ્લસ ઇથાઇલ કાર્બોકેશન, ઇથાઇલ કાર્બોકેશનમાં આ કાર્બન એસપી ટુ સંકૃત, એની નજીકનો આ કાર્બન આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન એસપી થ્રી સંકૃત અને તેના ઉપર ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે. દ્વિતીયક પ્રોપાઇલ કાર્બોકેશન એસપી ટુ સંકૃત કાર્બન, તેની નજીક ના બે આલ્ફા કાર્બન પરમાણુ, બંને આલ્ફા કાર્બન પરમાણુ એસપી થ્રી સંકૃત અને બંને ઉપર હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં પણ હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે. અહીં 2-3 ડાયમિથાઇલ પ્રોપાઇલ કાર્બોકેશન જેમાં એસપી ટુ સંકૃત કાર્બન જેમાં પી કક્ષક ખાલી છે, તેની નજીકનો કાર્બન આલ્ફા કાર્બન, આલ્ફા કાર્બન સાથે ત્રણ સમૂહ જોડાયેલા છે એટલે કે એસપી થ્રી સંકૃત કાર્બન છે, પરંતુ આલ્ફા કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન પરમાણુ નથી, ત્રણેય હાઇડ્રોજન પરમાણુનું મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલ છે, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળતી નથી. ત્રીજો પ્રકાર સિગ્મા સીએચ પી ઇનકમ્પ્લીટ કોન્જ્યુગેશન, એટલે કે સિગ્મા સીએચ બંધનું અર્ધપૂર્ણ ભરાયેલ પી કક્ષક સાથેનું ઓવરલેપિંગ, અને આ પ્રકારનું ઓવરલેપિંગ એ કાર્બનિક મુક્ત મૂલકોમાં જોવા મળે છે. દાખલા તરીકે સાદામાં સાદો મુક્ત મૂલક મિથાઇલ મુક્ત મૂલક જેમાં કાર્બન એસપી ટુ સંકૃત છે, પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને આ પી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલ છે, પરંતુ નજીક આલ્ફા કાર્બન નથી એટલે કે એક જ કાર્બન છે, એસપી થ્રી સંકૃત કાર્બન નથી, પરિણામે હાઇપર કોન્જ્યુગેશન જોવા મળતું નથી. એસપી ટુ સંકૃત કાર્બન, તેની નજીકનો આલ્ફા કાર્બન એસપી થ્રી સંકૃત અને ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. એસપી ટુ સંકૃત કાર્બન અર્ધપૂર્ણ ભરેલ પી કક્ષક, બે આલ્ફા કાર્બન બંને એસપી થ્રી સંકૃત અને બંને ઉપર હાઇડ્રોજન પરમાણુ છે, પરિણામે તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે. આમ આલ્કિન કાર્બોકેશન અને મુક્ત મૂલકો એ હાઇપર કોન્જ્યુગેશન માટેની આવશ્યક શરતોનું પાલન કરતા હોય તો તેમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે છે, પરંતુ આલ્કેન કે કાર્બેનાયનમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળતી નથી. હાઇપર કોન્જ્યુગેટિંગ સ્ટ્રક્ચરો જોઈએ. દાખલા તરીકે પ્રોપીન,
प्रोटीन में एक एसपी टू संकृत कार्बन ने नजीक नो कार्बन अल्फा कार्बन ने अल्फा कार्बन परमाणु ए एसपी थ्री संकृत छे परिणाम अल्फा एसपी थ्री संकृत कार्बन ना सिग्मा सी एच बन अने पी कक्षक वच्चे कंज्युगेशन थाय छे अही अल्किन प्रोपीन मो कोई पण प्रकारनो विजभार नथी अणु सरवाळे तटस्थ छे परिणामे तेना हाइपर कंज्युगेटिंग स्ट्रक्चर मो कुल विजभार ए जीरो थवो जोईए अणु सरवाळे तटस्थ थवो जोईए तो तेमा CH2 CH જ્યારે સિગ્મા CH બંધનું પી કક્ષક સાથે કોન્જ્યુગેશન થાય છે ત્યારે પાઈ ઇલેક્ટ્રોન ડી લોકલાઇઝ થઈ બીજા sp2 સંકૃત કાર્બન પર જાય છે અને સિગ્મા CH બંધ એ sp2 અને sp3 સંકૃત કાર્બન વચ્ચે સ્થાનીકૃત થાય છે પરિણામે ડબલ બોન્ડ આવશે હાઇડ્રોજન પ્લસ અને બાકીના કાર્બન સાથેના હાઇડ્રોજનના બંધ બતાવીશું એટલે કે અહીં સિગ્મા બંધ એ કોન્જ્યુગેશનમાં ભાગ લેતું હોવાથી કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ દર્શાવેલ નથી એટલે કે હાઇપર કોન્જ્યુગેશનમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ ન હોવાથી આ પ્રકારના કોન્જ્યુગેશનને સંસ્પંદનને નો બોન્ડ રેઝોનન્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને ગુજરાતીમાં અતિ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે અહીં જોવા મળતું આ સંયુગ્મન એ સામાન્ય સંયુગ્મિત પ્રણાલી જેવું સંયુગ્મન નથી એક અસાધારણ સંયુગ્મન છે સામાન્ય સંયુગ્મનમાં પી પી કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય છે જ્યારે અહીં પી કક્ષક અને એસપી થ્રી સંકૃત કાર્બન પરમાણુની કાર્બન હાઇડ્રોજન સિગ્મા વચ્ચે ઓવરલેપિંગ થાય છે એટલે કે પી અને એસપી થ્રી સંકૃત કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થાય છે પરિણામે એક અસાધારણ કોન્જ્યુગેશન છે અને પરિણામે અહીં કોન્જ્યુગેશનની આગળ પૂર્વક તરીકે હાઇપર પ્રેફિક્સનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આ પ્રકારનું કોન્જ્યુગેશન એસપી થ્રી પી કોન્જ્યુગેશન એ હાઇપર કોન્જ્યુગેશન તરીકે ઓળખાય છે અને ગુજરાતીમાં તેને અતિ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે તે જ રીતે અહીં આ નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં કાર્બન ઉપર ઋણ વિજભાર અને હાઇડ્રોજન ઉપર એક એકમ ધન વિજભાર છે પરિણામે કુલ વિજભાર એ શૂન્ય થશે એટલે કે અણુ સરવાળે તટસ્થ થશે આમ વારા પરથી દરેક કાર્બન હાઇડ્રોજન વચ્ચે નો બોન્ડ રેઝોનન્સ બતાવવામાં આવે છે એટલે કે બંધ દર્શાવવામાં આવતો નથી દરેક કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ સંયુગ્મનમાં ભાગ લે છે અહીં હાઇડ્રોજન એચ પ્લસ એ અણુથી સેપરેટ થતો નથી અણુ સાથે જોડાયેલો જ હોય છે આ જ રીતે એક ત્રીજું સ્ટ્રક્ચર દોરી શકાય આમ જેટલા આલ્ફા કાર્બન પરમાણુ હોય જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા નો બોન્ડ રેઝોનન્સ જોવા મળે છે એટલે કે અહીં નંબર ઓફ નો બોન્ડ રેઝોનન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ જેટલા આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય એટલા નો બોન્ડ રેઝોનન્સ જોવા મળે છે બીજું ઉદાહરણ લઈએ આપણે
इथाइल कार्बो कैसा है, sp2 संकृत कार्बन खाली पी कक्षक अने नजीक नो अल्फा कार्बन परमाणु पर sp3 संकृत कार्बन अने तेना पर त्रण हाइड्रोजन परमाणु छे। आम त्रण अल्फा हाइड्रोजन होवाथी तेना त्रण नो बॉन्ड रेजोनेंस स्ट्रक्चर जोवा मळशे। तो पी कक्षक के खाली कक्षक छे, परिणामे संयुग्मन दरमियान sp3 संकृत कक्षक ना कार्बन हाइड्रोजन सिग्मा बननु इलेक्ट्रॉन युग्म अहीं आगळ कॉन्जुगेशन में वपराशे, परिणामे अहीं हाइड्रोजन प्लस CH2 डबल बॉन्ड अने आ प्रकारे स्ट्रक्चर थशे। कार्बोकेशायन में एक एकम धन विजभार छे, એટલે કે અણુ એક એકમ ધન વીજભાર ધરાવે છે, પરિણામે તેના નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં પણ કુલ વીજભાર એ પ્લસ એકમ થવો જોઈએ। તે જ રીતે વારાફરતી દરેક હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરીશું। આ રીતે ત્રીજું બંધારણ દોરી શકાય, જેમાં દ્વિતીય પ્રોપાઇલ કાર્બોકેશન, તો દ્વિતીય પ્રોપાઇલ કાર્બોકેશનમાં sp2 સંકૃત કાર્બનની નજીકનો કાર્બન એ આલ્ફા કાર્બન, બે આલ્ફા કાર્બન, બંને આલ્ફા કાર્બન ઉપર sp3 સંકૃત છે અને બંને આલ્ફા કાર્બન ઉપર ત્રણ ત્રણ હાઇડ્રોજન છે। આમ ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે, પરિણામે તેના 6 નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે અને તેમાં દરેક આલ્ફા કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ નું અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી પી કક્ષક સાથે કોન્જ્યુગેશન થશે। sp2 સંકૃત કાર્બન પર રહેલ પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, પરિણામે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધનો એક ઇલેક્ટ્રોન કોન્જ્યુગેશનમાં ભાગ લેશે, પરિણામે મારા પરથી CH સિગ્મા બંધ સાથેનું કોન્જ્યુગેશન બતાવીએ, તો એક ઇલેક્ટ્રોન ભાગ લેશે, પરિણામે હાઇડ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન થશે અને આ ઇલેક્ટ્રોન એ કોન્જ્યુગેશનમાં ભાગ લેશે। અણુમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પરિણામે તેના નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં પણ એક પરમાણુ પર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ। આ જ રીતે ત્રીજા સિગ્મા CH નું કોન્જ્યુગેશન, આમ ત્રણ આલ્ફા હાઇડ્રોજન સાથેના નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર અને આ આલ્ફા કાર્બન પરમાણુ, આમ ટોટલ 6 નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ હશે। થેન્ક યુ ફોર વોચિંગ।